સુત્રાપાડા તાલુકાના પ્રાચી ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે કળશ યાત્રા યોજાઈ. યાત્રાધામ પ્રાચી તીર્થ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે પ્રાચી તીર્થ ખાતે કળશ યાત્રા યોજાઈ હતી. મેરી માટી મેરા દેશ અભિયાનને પ્રચંડ જનસમર્થ મળ્યા બાદ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વિવિધ પ્રાસંગિક કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે. ત્યારે સુત્રાપાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં અમૃત કળશ યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. દરેક ગામમાં ઢોલ શ્રદ્ધાંજલિ સમર્પિત કરવા નગારા અને વાજિંત્ર સાથે બળદગાડા, ટ્રેક્ટર, જીપ્સી જેવા વાહનોમાં દેશભક્તિના ગીતો અને રાષ્ટ્રગીતની ધૂન સાથે અમૃત કળશ યાત્રા યોજાઈ હતી. ધારાસભ્ય ભગવાનભાઈ બારડ પોતે અમૃત કળશ યાત્રામાં જોડાયા હતા. માતૃભૂમિની માટી આપણને એકતાંતને અને એકસૂત્રતાથી બાંધી રાખે છે. આપણી માતૃભૂમિ એ ધન્ય ભૂમિ છે જેણે ઘણા વીરોને જન્મ આપ્યો છે. રાષ્ટ્રહિત માટે સર્વસ્વ આ તકે ન્યોછાવર કરનાર આ વીરો માટે લાગણી દર્શાવવા અને સુત્રાપાડા તાલુકાના ગ્રામ્ય તેમજ પ્રાંચી ખાતે કળશ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ભગાભાઈ બારડ, ધારાસભ્ય શ્રી તાલાળા. આજનો સવારથી 8:30 અમરાપુર મુકામેની કળશ યાત્રા અને ટૂર પ્રોગ્રામ બંને આજે ચાલુ થયેલો છે અને સારો લોકોનો પ્રતિભાવ ભાઈ મળે છે. કામની સિઝન હોય, મોટે ભાગે ગામડાઓમાં માણસો વાડી વિસ્તારમાં રહેતા હોય છે, પણ છતાં પણ લોકોનો ઉત્સાહ જે ગામમાં જાય ત્યાં મળે છે અને પ્રોગ્રામ આગળ આગળ આજે લગભગ 17 ગામ સુધી જવાનો છું. આવતીકાલે પણ બીજા 10-12 ગામો લેવાનો છું. એ રીતે એક એક ગામ સુધી જવાના પ્રયત્નના ભાગ તરીકે આજે પ્રાચી પણ પ્રોગ્રામ કળશ યાત્રાનો લીધો છે. મેરી માટી મેરા દેશ, અને લોકો એની અંદર બને ત્યાં સુધી કામની સિઝન હોય, વાડી વિસ્તારમાં રહેતા હોય, છતાં લોકો એમાં વધારે વધારે સહયોગ આપે છે. BS9 TV ન્યૂઝ સાથે વજેસી બારડ, સુત્રાપાડા.